નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ નો સ્વાધ્યાય 3.15 નંબર નો દાખલો. તે દાખલામાં આપણને એક વિમાન આપેલું છે. વિમાનનો વેગ આપેલો છે કે ઝડપ આપેલો છે 900 કિલોમીટર પર કલાકની અચળ ઝડપથી ઉડી રહ્યો છે અને એ 101 કિલોમીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ કવર કરે છે. એટલે આ રીતે આમ આજે ત્રિજ્યા છે એ કેટલી છે? 1 કિલોમીટર. સવાલ પૂછવામાં આવેલો છે કે એનો કેન્દ્રગામી પ્રવેગ એ કેટલો થશે અને તેની ગુરુત્વ પ્રવેગ સાથેની સરખામણી કરવાની છે. તો આપણે કેન્દ્રગામી પ્રવેગ ગણો તો આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર છે, AC is equal to V square ના છેદમાં R. હવે અહીં જોવા જાય તો આપણને કિલોમીટર પર કલાકમાં આપેલું છે. આપણે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો આપણને ખબર છે કે કેવી રીતે થાય છે. તો 900 અહીં સાઈડમાં ગણતરી ગણી છે, 900 કિલોમીટર પર કલાક છે, તેને 5/18 થી ગુણવાનું હોય છે. તો 5/18 થી ગુણી કાઢીએ, 18 × 5 = 25 એટલે થઈ જશે 250 મીટર પર સેકન્ડ. તો V સ્ક્વેર એટલે શું થઈ જશે? 250 × 250. R કેટલું છે? 1 કિલોમીટર. 1 કિલોમીટર એટલે કેટલું થઈ જશે? 1000 મીટર. અહીં 2 0 કેન્સલ થઈ જશે, 10 બચ્યા છે. તો તમારું જોવા જાય તો અહીં 5 ને અહીં 2, તે થઈ જશે 25/125/2. 125/2 કરશો તો એ 62.5 જેવું આવશે તમારું, બરાબર છે. તો આ તમારું એસી નું મૂલ્ય આવે છે. તો આ થઈ જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણને એની સરખામણી કરવા કીધેલી છે ગુરુત્વ પ્રવેગ સાથે. તો ગુરુત્વ પ્રવેગ સાથે કરશું તો શું કરવાનું થાય કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણને જી નું મૂલ્ય ખબર છે, એ કેટલું છે? 9.8. એપ્રોક્સિમેટલી લઈએ તો કેટલું થાય? 10. તો આ તો આપણું મૂલ્ય કેટલું આવે છે? 62.5. તો આ તો એના કરતા વધારે છે. તો કેટલા ગણું વધારે છે? તો આપણને ખબર છે કે એપ્રોક્સિમેટલી તમે જાઓ તો 10/60 યા તો આને 10 વડે ભાગી કાઢો તો કેટલું થાય? 6.25 ગણું. તો એવું પણ કરી શકો છો, યા તો પછી 9.8 થી ભાગશો તો એક્ઝેક્ટ આન્સર મળશે કે જી ના કેટલા ગણું છે. તો આપણે એપ્રોક્સિમેટલી 10 થી ભાગીએ તો 6.25 ગણું, યા તો થોડુંક વધારે લખી દઈએ તો 6.3 6.4 ગણું થશે. તો એસી નું મૂલ્ય એ 6.4 જી એટલે અહીં ગુરુત્વ પ્રવેગ છે, કોઈ ગ્રામ નહીં ગણી લેવાનું. 6.4 ગણું જી કરતા થાય જો તમે આને 9.8 વડે ભાગો તો. તો એસી પહેલા ગણી લેવાનું ને પછી એને 9.8 વડે ભાગી લેશો તો તમને આ જવાબ મળી જશે. કારણ કે આપણને એવું કીધેલું છે કે એસી ની કિંમત એ ગુરુત્વ પ્રવેગથી કેટલા ગણી છે, યા તો એની સરખામણી કરો. હંમેશા ફિઝિક્સમાં જ્યારે તમને એમ કહેવામાં આવે કે આની પેલા સાથે સરખામણી કરવાની છે તો બે નો ગુણોત્તર લઈ લેવાનો, યા તો આ જે જવાબ આવે તેનાથી જે જી વડે એને ભાગી લેવાનું તો પણ તમારો જવાબ આવી જશે. આ તમારો એસી નો જવાબ થાય.